Hey!
में संगीत हम जाए, भजन हम जाए, ताल हम जाए, सुर हम जाए तो ताली नो आकोड़ा पटकारा थता रहो एट अमने खबर पड़े कि अभी मेहनत करिए तमने मगज में बेस। जो तो खरी आ कलाकारों की भावना, कारण के रात भरूली करे ना कलाकार ये बजेट ना बक्षिश माटे, पर आज बधाय कलाकारों एवं नक्की कर्यु छे के आज आ स्टेज पर एक रुपया थी माडी ने एक लाख रुपया आपे ने कोई कलाकार एना रुपयो घेर ले जवानो नथी। मित्रो आना थी मोटू आपणे बीजो सह सकार कलाकार नो कयो जोवे जबरदस्त ताने ढाढ़ थी बधाओ मित्रो। हा कारण के एक थी माडी ने एक लाख आवे कोई कलाकार ले जवानो नथी। बधाय अहीं सिद्ध रामजीजी महाराज ना मंदिर मां मूकीने जवाना छे એટલે જબરજસ્ત આપણે રામજીજી મહારાજ ને જય બોલીએ અને પછી નાનકડું એવું ભજન નગર માં જોગી આવ્યા પછી આપણે મેઘરાજભાઈ ને રજૂ કરીએ। તો કરો બે હાથ ઉપર આપણે રામજીજી મહારાજ ને જય બોલીએ કરો। હા જે થયો માઇક નો અવાજ તમારા કાન સુધી આવતો હોય ત્યાં સુધી હા બોલીએ રામજીજી મહારાજ।
अद्भुत ये संसार यहाँ पर तरह तरह के जगत में हम ले लेते हैं। आज रोज आप सर्व ने संतपणे डायरा में आवकारी से अमरा मेघराज भाई चौधरी जबरदस्त एमनु नाम से तमाम ग्रुप वगे हूँ आप सर्व ने आवकारू छू। तो तमाम अहीं मोरबी वडीलो युवा दोस्तों तमाम ने रुपया साहेब मुबारक। रुपया तो गमे ज्यादा कमाई लेवाय अहीं तमे आपशो तो अमारा कलाकार तरफ थी एवुं छे के अहींथी कोई घरे लई जवानो नथी अहीं ज बधा आपीने जवाना छे। तो साहेब एक मुसलमान भाई अने एनी नानीकडी दीकरी एने बार गाम जवानुं होय રસ્તાની માલિકો ઉભા હોય કે બસ નીકળે બસમાં જગ્યા ન હોય અને ધીમે પ્લેન ડગલા મૂકીને બસમાં બેસવા લાગે અને એને કદાચ બહુ દૂર જવું હોય તો વિચાર કરી લેજો સાહેબ કે મુસલમાન ભાઈ બહુ ઉંમરલાયક હોય તો એનો સહન કરી લે પણ પાંચ એક વર્ષની નાની દીકરી હોય સહન ના કરી દે ને એના મુખમાંથી જવાબ નીકળ્યો કે અમાર મુજબ બેઠના હે મને થાક લાગ્યો છે મારે બેસવું છે બાપ અને તારે મુસલમાન જવાબ એક દીધો કે બેટા યે સબ હમ સફર હે હમ દર્દ કોઈ નહીં સાહેબ એક બસમાં બેહવા જગા દેવા માટે સાહેબ તમારા પાત્રતા જોય બાકી કર કલી તમારો કમર કતાર ધડકન ધારણ હોખારમ બધું બહાડ મારા મારમ એ હિત ભાવર વાણું રણ ચડવાનું એ ના મર્દોનું કામ નથી સાહેબ અને અમારા જેવા કલાકારોને તમે તાળીઓથી વધાવો તો અમારા કિડનીના બબી ડોનેશન આપ્યા હોય એ સમાન હોય સાહેબ હા તો આ તમામને અહીંયા એકતા કર્યા હોય ઉત્તર ગુજરાતમાં નહીં સમગ્ર ગુજરાતમાં જેમને નામના મેળવ્યું હોય એવા એક વાર ફરી એવી અમારા મેઘરાજભાઈ ચૌધરીને તાળીઓના ઘોડથી વધાવી દો તબલા ઉપર અમારા ભાઈ વિક્રમભાઈ બારોટ એમને તાળીઓનો ઘડતા ચાલી જ રાખજો હા પછી આ તાળી વિશે ઘણા કલાકારો આજે એવા એકતા થયા છે કે તમને ખરેખર જીવનમાં નહીં સાંભળ્યા હોય એવા કલાકાર તાળીઓનો ઘડતા તમે ચાલુ રાખજો મારા બેંજાભર ભાઈ શ્રી અતુલ હા મંદિરના માણેઘર અમારા તમામ કલાકારોના વડી એવા બાબુલાલ માટે પણ તાળીઓનો ઘરઘર થઈ જાય હા અહીંયા અમારા બેન શ્રી અહીંયા ઉપસ્થિત છે દીપિકાબેન એમને પણ તાળીઓના ઘરથી વધાવો અને સાહેબ જેને રમવાની ઉંમર છે એવો અહીંયા બાળ કલાકાર ઉપસ્થિત છે બંને રામ લખનની જોડી છે ભાઈ તુષાર અને વિશાલ એ તમામને એ બે ભાઈઓને પણ તાળીઓના ઘરથી વધાવો અને હવે મારે જે કલાકારને રજૂ કરવો છે સાહેબ હા અમારા ફ્યુટ જબરજસ્ત વાંસળી વગાડે છે એવા પણ અહીંયા ચિતનભાઈ ઉપસ્થિત છે એમને પણ તાળીઓના ઘરથી વધાવો હા
અને પાછળ જે પણ ઉભા હોય એમને હવે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવી જાઓ સાહેબ, નજીક આવી જાઓ, મજા આવે. અને હવે મારે જે કલાકારને રજૂ કરવો છે સાહેબ, એને એવું નહીં મહેસાણા બનાસકાંઠા પર સમગ્ર ગુજરાતમાં એને નામના મળ્યું હોય, અને તે છેડ અમદાવાદથી તમારા મારા પ્રેમના ખાતર અહીંયા ઉપસ્થિત હોય, તો એકવાર તમામ અહીંયા મોરબી વડીલો યુવાન દોસ્તો અને બહેનો અને નાના ભૂલકાઓ તમામ પોતપોતાનો બે હાથ ઊંચા કરી તાળીના ઘડકે ગાઈએ ભાઈ શ્રી વિક્રમભાઈ વલ્લભભાઈ 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 હમારી થોડી જાત સહે પ્રખ્યાત દંભવી ના જાતા સુન શેષ ને ધરાનો ભાર તો જાગતો લક્ષ્મણ જતી તને વંદન હજારો વાર ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાવી જે પછી થાજે મારા કામ એકલાવે હસાવ તો સદા રાત દિન સાફ ભૂલ કદી કરી લે અમે તો ભગવતી કરજો ને માફ ભૂલ કદી કરી લે અમે તો પ્રભુ કરજો ને બધાને ઉમરભાઈ મેરે ભગવાન ગણપતિની પૂજા કરી છે. રાત બાર અધિનું સ્ટેજ સંચાલન કરી રહ્યો છે. મને મેઘરાજ ચૌધરીએ ફોન કર્યો, મને કે વિક્રમભાઈ પારપડા ગામ તમારે આવવાનું છે, ગામની જનતા અને યુવાન મિત્રો તમને યાદ કરે છે. મેં કીધું પારપડાથી ફોન આવે તો મુંબઈથી અમિતાભ બચ્ચન આવે પછી વિક્રમ માલધારી કેમ ન આવે. તમારા પ્રેમને પાત્ર બધાના ગામને આપણે આનંદ કરવા માટે બધા છો સાહેબ, એટલે આનંદ કરવો છે. બાપનો ઘોડો છે, ધણીનો ઘોડો છે સાહેબ. સાંભળી લેજો, રામદેવજી મહારાજના ઘોડામાં ખૂબ ભાવ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો, પબ્લિક આવી જાય, પહેલું ગામ તમારું છે સાહેબ. બાકી ગોદાર ગોદાર હોય છે સાહેબ, એટલે ખૂબ સરસ રીતે મને આનંદ એટલા માટે થાય છે કે મા ભગવતી ભારતીના ઘોડામાં એને વંદના કરતા કરતા પ્રાર્થના કરતા કરતા વિનંતી કરતા કરતા કે નિશા સામે ગામડે ઓડકળ રાત્રે નમામે તો તારને જોત જણે જબો કે ભરે ફેર આપતા પુત્રનો ચુકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લખે ઉગ્રતા ગોરે તાર નાસે પીડે માકડા માકડા નાટ હજે ધકે હાલતા લોટ લેતા હિલોડા કરમ કે ચળબોળ કિલોડા તો એ વાદળ પહાડ બાતે પછાડે સરિતા બની કુકુવે ધોરણ પર રાજે કોઈ અસાડે સુની લેમર ઓટી જાણી પાણી સેત પગે એ ભગવતી ભારતીનો ઘોડો રામદેવ મહારાજના શરણમાં મને તમને ભજન પ્રાર્થના ને વિનંતી કરવા હજારો ગુના કરો માફ કરી દે ની મારો દ્વારિકાધીશ કહેવાય સાહેબ. એવા કૃષ્ણ પરમાત્માના શરણમાં ભજનનો ટાણો મળ્યું છે સાહેબ. ભજન કરીને મોજથી ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી અને વિશ્વાસથી સાહેબ આ શ્રદ્ધાનો વિષય છે એટલે બોલું છું. આપણી લેજો, આમ તો બારોટજી અમારે સંચાલન કરે છે. બોલવું ગાવું એ તો ચારણોનો બારોટનો ધંધો છે. હું રમારી છું, મેઘરાજભાઈ ચૌધરી છે, અમારા બાપનો કંઈ આ ધંધો નથી. મારા બાપનો ધંધો નથી જ ક્યાં રહ્યો. તો હું હોય તો મને ભાવે લ્યો, રેકડીઓ કરવી હોય તો ભાવે, હા 10 લીટર દૂધ 15 લીટર દૂધ કરવો તો આજે ભાવે. તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે. તમે બહુ સમજદાર, બહુ તમારી બુદ્ધિ બહુ ચાલતી હોય તો તમારી બુદ્ધિ ધારે તો મોબાઈલ બનાવી દે. તમારી બુદ્ધિ ધારે તો એરોપ્લેન બનાવી દે.
ના શું લે તમારી બુદ્ધિ ધારે તો સ્ટીમર બનાવી દે અરે એથી આગળ ના તો ડગા બુદ્ધિ ધારે તો જલારામ બનાવી દે પણ તમારા હૃદયની શ્રદ્ધા ધારે તો તમને જલારામ બનાવી દે સાહેબ આ શ્રદ્ધાથી જીવો તો ભગવતી મળે માં મળે મારો તમારો બાપ મળે પણ જીવતા આવડે તો સાહેબો જીવન જીવવાની વાતો છે ગાળિયાની વાતો છે જ નહીં હા બાકી હમણાં એક જગ્યાએ ગબર અમદાવાદમાં બે જણા પતિ પત્ની જમવા માટે બેઠા બોલો બરોબર થાળી પીરાણે અને ફોન આવ્યો એનો ધણી રોવે તો સારો જ નો રે બોલો એની પત્ની કીધું જમી લે પેલો કે બા ગુજરી ગયા કે ભલે ગુજરી ગયા 85 વર્ષે બા ગુજરી ગયા એમાં આટલું બધું રોવાનું હોય નહીં પેલો કે મારા ગળે કોળીઓ ન ઉતરે એની પત્નીએ કીધું જમી લે રાજેનું ધન રથડે છે ભલામણા રોવાનું બંધ કર ભલે બા ગુજરી ગયા પેલો કે મારા ગળે કોળીઓ ન ઉતરે એની પત્નીએ કીધું મુઢામ કોળીઓ મેલ રહોડામથી વેલણ લઈ ઉપર જમી લે પેલો કે મારા ગળે કોળીઓ ન ઉતરે બા ગુજરી ગયા એની પત્ની કે ભલે ગુજરી ગયા જમી લે પેલો કે જમાય ને બા ગુજરી ગયા એની પત્ની કે ભલે ગુજરી ગયા પછી એનો ઘણી રોતો રતો બોલ્યો કે મારા પા નહીં તારા ગુજરી ગયા તારા કીધું હું ભાઈએ શેડો વાર્યો આખું ઘર ગયો એવી અખિલ બ્રહ્માંડની જનેતા મારે એક રામદેવજી મહારાજના એક જીવનનો પ્રસંગ એક નાનકડો ત્યાંથી હું શરૂઆત કરું પછી મને જે સમય મળ્યો છે એમાં મારે વાત કરવી છે મહારાજ રામદેવજી જે પીર આપણે તરીકે પૂજીએ છીએ એમનો જન્મ નતો થયો એમના માતા મીણાજે અને એમના પિતા અજમલજી જે કહેવાય ને કે પોખરણ કઢની બજારની માયલી પામ ધીરા 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 ડગલે હાલ્યા જતા હતા કોણ અજમલજી ને માતા વિનાદે આમ હાલ્યા 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 જતા હતા અને સામેથી એક ખેડૂત આમ પોતાના ખભા ઉપર હળ લઈ પોતાના ખેતરે જતો હશે વાવણી કરવા માટે અને એ ખેડૂતનો દીકરો એમના સામે મળ્યો અને એમ અજમલજી મહારાજને અને માતા મિનળદેને જોઈ અને આમ ખેડૂતના દીકરાથી આમ નીચું જોવાઈ ગયું અને ત્યાંથી પાછો વળતો પોતાના ઘરે જવા લાગ્યો અજમલજી મહારાજ સમજી ગયા પણ માતા મિનળદે આ વાતને જાણી ન હક્યા એમને અજમલજીને પૂછ્યું કે મહારાજ એ ખેડૂતનો દીકરો આપણે જોઈને કેમ પાછો વળી ગયો હશે અજમલ કે કઈ નહીં એમને કઈ ઘરે કામ આવ્યું હશે એટલે પણ ના મહારાજ તમે એને પાછો વાળીને જરા પૂછો ને કે પાછો શું કામ મળ્યો હશે જે માતા મીણાદેની જીદથી રાજા અજમલજીએ જે પોખરણ ગઢના રાજા ઓતુમર શાખાના રાજપૂત એમણે એ ખેડૂતના દીકરાને એમ કીધું કે ભાઈ તું અમને જોઈને પાછો શું કામ મળ્યો એથી ખેડૂતનો દીકરો મોઢેથી કંઈ બોલી ના શક્યો પણ માતા કે ના ભાઈ તારે મને કેવું જ પડશે તું મને જોઈને પાછો હુકમ મળ્યો એની ખેડૂતના દીકરાએ એટલું કીધું હતું કે માં મહારાજ માફ કરજો પણ હું મારા ખેતરમાં વાવણી કરવા માટે જતો હતો અને તમે બંને વાંજિયા છો તમારે કોઈ દીકરો કે દીકરી કોઈ વસ્તાર નથી અને જો હું તમારું મોઢું જોઈને ખેતરમાં વાવણી કરવા જાઉં ને બાપ મારા ખેતરમાં ધાન ન થાય એટલા માટે મારે પાછું વળી જવું પડ્યું હતું મહારાજ તમે જે સજા આપો એ મને મંજૂર છે એથી માતા મીણળદેના જે આંખમાંથી આમ સ્ફટિકની માળા તૂટે આમ ધડ 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 આમ ધડ આહુણે પડીને માતા મીણળદે રડવા લાગ્યા હો મહારાજના મીણળદે આમ જે કહેવાય પોતાના ઘેર આવ્યા પોતાના ઈષ્ટ દેવ જે ઈષ્ટ પરમાત્મા જે માં હિંગળાજ ને યાદ કરી પ્રચંડ દંડ બાહુ દંડ યોગ નિંદ્ર ભૈર વૈ ભુજંગ કેસ કંડ લાય કંડ લા ભુજંગ કેસ કંડ લાય કંડ લા મનો હરિ નિકંદ કામ દોત કેસ રૂ કાલ મંદ નિંદ મોત માત હિંગળાજ નિર્મલા નિરંજની આમ જે કહેવાય એક એક જનેતા એક એક કુળદેવી ને યાદ કરી નામ ખોળા પાથરી ને એમ કહે છે કે હે માં હે જગત જનની બસ એક મારા ખોળામાં એક દીકરો દઈ દે
ભગવાન ભોળાનાથ ને યાદ કરીને બસ એવી પ્રાર્થના કરે છે. જટા દવિક લજ્જ લમ પ્રવાહ પાવી તસ્ત લે ગલે લંબ લંબતા ઉદંગ તુંગ માલિકા ડમટ 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 આમ જે કહેવાય ભગવાન ભોળાનાથ ને યાદ કરીને એમ કહે છે કે હે પ્રભુ મારા ન્યા એક દીકરો દઈ દેવો. જે દુનિયામાં 33 કોટી પ્રકારના જે દેવી દેવતા છે એ દરેકના આગળ પ્રાર્થના કરી અને અજમલજી ને મેણાદે બસ એક પ્રાર્થના કરે છે કે મારા ઘરે દીકરો થાય. અને ત્યારે દ્વારિકાનો નાથ કાળિયો ઠાકર રાજી થાય. ઝડપટ ઝડપટ જડ જુલટ પલટ ઝડ નડવટ જડ મટ નિપટ મલાય કો કટ જટ જો કટ ત્રુકટ કટ ધીન કટ મન ભર લપટ મલાય કો કટ જટ જો કટ ત્રુકટ કટ ધીન કટ મન ભર લપટ મલાય. આમ જે કહેવાય દ્વારિકાનો કાળિયો ઠાકર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો અજમલજી મહારાજ ઉપર રાજી થઈને એટલું કીધું કે બાપ તારા ખોળે દીકરો થઈને હું પોતે ભગવાન શ્રી કૃષ્ણ અવતરીશ એવો રાજી થયો. અને જે રામદેવજી મહારાજ છે એ આપણે જે ભગવાન રામ કહી ભગવાન શ્રી કૃષ્ણ કહી ભગવાન વિષ્ણુ કહી એમનો જ અવતાર એ અવતર્યા. બાળપણથી જ આમ જે ઘોડિયામાં સૂતા ન્યાથી પરચા આપવાની ભગવાનજી રામદેવજી મહારાજે શરૂઆત કરી હો. એમ કહેવાય કે જે પોતે કાળિયો ઠાકર હોવાના પુરાવા નથી આપ્યા કેમ કે એને પુરાવાની જરૂર ન હોય તો કેમ કે ખુદ રામદેવજી મહારાજ છે. પણ ઘોડિયાથી માંડીને આમ જે કહેવાય ઘણા એવું કહે છે 24 પરચા આપ્યા ઘણા એમ કહે છે પણ એમાં કોઈ ગણતરી ના હોય. તમારા ગામમાં અનેક પરચા મળ્યા હોય મારા ગામમાં અનેક પરચા મળ્યા હોય સમગ્ર વિશ્વની માઇલીપા જેને ગણ્યા ગોણી ન હકાય એટલા બધા પરચા દીધા ઘોડિયામાંથી રાક્ષસને માર્યો. પણ ભગવાનજી રામદેવજી મહારાજ જે ઘોડિયામાં હતા ને ઘોડિયામાં ઓછા રે અને જે ઘોડાની ઘોડવાળ કે ને ઘોડાશાળા એમાં વધારે રે. બાળપણથી એમને ઘોડાનો બહુ શોખ. એમ જે નાના કે કહેવાય ને કે આમ 9-10 મહિને ચાલવા શીખ્યા કે બેસવા શીખ્યા ને ત્યાંથી આમ 4 પગે કે 2 પગે સીધા ઘોડાની ઘોડવાળમાં જઈને ઘોડના રમાડે લીલુડા નામનો પોતાને ઘોડો પાગા નાખતાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આવે નહીં જાવે ત્યાં તો ગણા યાદ તા તો તોપ પાગડે કા આમ જેમ તોપનો ઘડેકો જાતો એમ બાગા સામ કરતી ઘોડી જતી હોય એવા ઘોડલા રમાડવાનો શોખ રામદેવજી મહારાજને. ધીમે 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 રામદેવજી મહારાજ મોટા થાય. એમ કહેવાય કે જે પોખરણ ગઢની રાજગાદી ઉપર રામદેવજી મહારાજને બેવાડવાનો વખત આવે કે હવે રામદેવજીને રાજપાટ આપવું છે. પણ ત્યારે રામદેવજી મહારાજને જે કહેવાય ને કે રાજપાટમાં રસ નથી શાસન કરવામાં એમને રસ નથી એમને બસ ભજન સત્સંગ દુખી માણસોની સેવા કરવામાં જે કોઈ રોગ વાળો માણસ છે એની સેવા કરવામાં કોઈ અપંગ માણસ છે એની સેવા કરવામાં જે કોઈ બિચડેલો માણસ છે એની સેવા કરવામાં જે નાત જાતના જે ભેદભાવો હતા એ બધા દૂર કરવામાં રામદેવજી મહારાજ નામ જે કહેવાય કે પોતાનું કાર્ય ચાલુ કર્યું બાપ. અને જે પોખરણ ગઢની માઇલીપા રામદેવજી મહારાજે પરચાની શરૂઆત કરી જો કોઈ લૂલુ લંગડું મહારાજ પાસે આવે તો એનું હાલતું કરી બતાવે જો કોઈ આંધળું આવે તો એને આંખો એમ જે કહેવાય ભાળતું કરી બતાવે કોઈ રોગીસ્ટ કોઈ રોગ વાળું માણસ જે કહેવાય ને એમ કે ડોક્ટરો વૈદ્યો હાથ અધર કરી દીધા હોય એવું માણસ જો કોઈ રામદેવજી મહારાજ પાસે આવે ને તો એને પાછું સજીવન એમ કહેવાય કે મૃત માણસને લઈને જો પોખરણ ગઢની માઇલીપા જો આવે તો એને સજીવન કરી બતાવે રામદેવજી મહારાજ. અને ધીમે 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 રામદેવજી મહારાજે આમ પોખરણ ગઢનો ત્યાગ કરી અને ત્યાંથી 10-12 કિલોમીટર દૂર એક રેણુજા જેને અત્યારે આપણે રણુજા કહીએ એ રણુજા ગામની સ્થાપના કરી કે મારે રાજપાટ નથી જોઈતું મારે શાસન નથી કરવું બસ મારે આ દુખી માણસોની સેવા કરવી છે
જેને સમાજ નથી સ્વીકારતું એની સેવા કરવી છે. એમની મું બોલેલી બેન ડાલીબાઈ સાથે એક જે કહેવાય દલિત કન્યાને એમને બેન તરીકે સ્વીકારી, દીકરી તરીકે સ્વીકારી. એ ભાઈ બેન પોખરણ ગઢમાંથી રેણુજા રેણુચા એ બે ત્રણ નામ છે, ન્યા જઈ અને રહેવા લાગ્યા. અને ધીમે 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 એક ઘર, બે ઘર, ત્રણ ઘર, ચાર ઘર, આમ કહેવાય કે રેણુજા મોટું ગામ બની ગયું. ત્યાં દુખિયારા માણસો આવે અને રામદેવજી મહારાજ ને એમની બેન ડાલીબાઈ એમની સેવા કરે, એમના દુઃખ દૂર કરે. અને આમ કહેવાય ધીમે 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 આમ છે સમગ્ર વિશ્વની માયલી પા રામદેવજી મહારાજ ના પરચા. લોકો એમને પીર તરીકે પૂજવા લાગ્યા, હિન્દુઓ પીર તરીકે પૂજવા લાગ્યા કે આમ રણુજા ગામમાં એક હિન્દુઓ પીર ભાગ્યો છે જે દુખી માણસોની સેવા કરે છે, આંધળાને ભાળતા કરે છે, લંગડાને હાલતા કરે છે બાપ. અને જે પણ માનતા માનો જો શ્રદ્ધા હોય ને બાપ, અત્યારે પણ એના એ જ પીર છે જેના પ્રાંગણમાં તમે ને હું અંધાઈ બેઠા છીએ. બસ ખાલી આંખ બંધ કરી આમ જે કહેવાય એક યાદ કરવાની જરૂર છે. પણ એમ કહેવાય આ વાત મારી અધૂરી રહી ગઈ અને પૂરી કરું છું કે જે પરચાને આમ દેશ વિદેશમાં એના પરચા થવા લાગ્યા. એ દિવસ સુધી પીર ફક્ત ને ફક્ત મુસલમાનોમાં જ હતા. હવે એમને ખબર પડી કે કોઈ રામા પીર, રામદેવજી મહારાજ પીર તરીકે હિન્દુઆ પીર કોઈ જ્યાં છે, હાલો આપણે એમનું પારખું લેવા માટે જઈએ. મારે એ પરચાની વાત કરવી છે. એમના બે પીર રામદેવજી મહારાજનું પારખું લેવા માટે આવ્યા હો બાપ રેણુજા ગામમાં. અને ગામની માયલી પા આવીને જોયું તો કે હા લંગડા માણસ આવે, એમને હાલતા કરી બતાવે, આંધળાને ભાળતા કરી બતાવે. એમણે નરી આંખે જોઈ અને મક્કા મદીના ગયા જે એમના મુખ્ય ધામ કહેવાય ને એમના મુખ્ય પાંચ પીર મક્કા મદીનામાં સંદેશો મોકલાવ્યો બાપ કે હિન્દુસ્તાનની ધરતીની માયલી પા પોખરણ ગઢના જે કહેવાય રામદેવજી મહારાજ એક હિન્દુવા પીર છે અને એમની પાસે કોઈ પણ વ્યક્તિ ગમે તેવું દુઃખ લઈને આવે એ પીરજી મહારાજ એનું દુઃખ દૂર કરે છે. એ પાંચ પીરોના કાને આ વાત પડી એમને માન્યામાં ન આવી. કોઈ મૃત માણસ જાય તો એને સજીવન કરી બતાવે છે. પાંચ પીરને આ વાત માન્યામાં ન આવી કે આ વાત સાચી ન હોય. ને હિન્દુવા પીર કોઈ ઢોંગી હશે, કોઈ જાદુગર હશે, જેમ કહેવાય કે આમાં અમિલ ગુલાલ છાંટીને નથી, જાદુ કરીને લોકોને આમ બેવકૂફ બનાવતો હશે. હિન્દુવામાં પીર કોઈ હોય નહીં બાપો. અને પાંચ પીર રામદેવજી મહારાજનું પારખું કરવા માટે આમ આકાશ માર્ગે ત્યાંથી હાલતા થયા ને પોખરણ ગઢની માયલી પા એમના ગોંદરા ઉપર જે રેણુચા ગામના ગોંદરે ઉભા થયા. હો ભાઈ આજે પણ ત્યાં પાંચ વૃક્ષ ઉભા છે જો તમે જાઓ ને, જે પાંચ પીર આજે પણ હયાત છે, જે એમને મહારાજનું જે પારખું કરવા માટે આવ્યા હતા એ. અને સાહેબ હવે પરચાની વાત મારી ચાલુ થાય છે. જે પાંચ પીર રામદેવજી મહારાજનું પારખું કરવા માટે આવ્યા એ ગામના પાંદરની માયલી પા ઉભા થયા અને હામે જ રામદેવજી મહારાજ હાથમાં પોતાનો લીલુડો ભોલડો લઈ પાકા નાખતા કાપ કવિ ધાકા ધાકા ભરી પાકા જાવે નાહી જાવે નાહી મોગળ નાહી આમ એવા ઘોડલા રમાડતા રમાડતા હાલ્યા જાય. અને પાંચ પીરે રામદેવજી મહારાજને પૂછ્યું કે ભાઈ રામદેવજી મહારાજનું ઘર ક્યાં છે? તો કે હામે જ છે ને, હું જ રામદેવજી મહારાજ છું, બોલો શું કામ છે? તમે જ રામદેવજી મહારાજ છો એમ? અમે સાંભળ્યું છે કે તમે પીર થયા છો. કે ના 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 મહારાજ, હું તો એક સામાન્ય માણસ છું, દુખી માણસની સેવા કરું છું. અમે તમારું પારખું કરવા માટે આવ્યા છીએ આજ. તો કે હાલો મહારાજ, જે પાંચ પીર ને એમ કે પગમાં પડીને રામદેવજી મહારાજ કે તમે આજે રેણુજા ગામના મહેમાન છો, પારખું કરવું હોય તો હાલો પારખું કરજો, પણ આજે તમે મારા મહેમાન છો, હાલો આપણા ઘરે આગતા સ્વાગતા કરી. એમે પાંચ પીર ને પોતાના ઘેર લઈ ગયા અને પોતાના બેન ને એમ કીધું કે એમની આગતા સ્વાગતા કરવી છે, આપણે જમવાનું બનાવો, આપણે એમને ભોજન જમાડવા છે. ત્યાં પાંચ પીરે વિચાર કર્યો કે ભોજન જમાડવા છે? તો કે હા. તો કે એમ કરો, હું મારા બીજા સાથી મિત્રો જે પીર છે એમને બોલાવી દઉં. તો ડાલીભાઈ આમ જાજમ પાથરી
માણ ચાર માણસ બેસે એટલી જાજમ હો. એક પીર બેઠા, બીજા બેઠા, ત્રીજા બેઠા, એક માણસ બેસે એટલી જાજમ વધી. પેલા બે પીર બાકી રહ્યા, એમણે એમ કીધું કે મહારાજ જાજમ અરે, પણ કે તમે ચોથા પીર બેસો તો ખરા. ચોથા પીર બેઠા, એક માણસ બેસે એટલી જાજમ વધી. પાંચમા પીર બેઠા, એક માણસ બેસે એટલી જાજમ વધી. હા, અને જે પાંચ પીર આવ્યા હતા એમને આકાશવાણી કરીને આમ જે વાયુ માર્ગે જે પોતાના પીરોને સંદેશો મોકલ્યો, અને આમ કહેવાય સોમ કણાક આમ કરતી વીજળી થઈને જે સંદેશો મોકલ્યો, અને મક્કા મદીનામાંથી જે પીર આવવા માટે છૂટ્યા, હો પોખરણ ગઢની માયલીપા, એક નહીં, બે નહીં, હજાર નહીં, પચાસ હજાર નહીં, લાખ નહીં, એક લાખ ને 80,000 પીર એ દિવસે રેણુજા રેણુજા ગામના ભાદરની માયલીપા ઉતર્યા. અને એક પછી એક પછી એક પછી એક પીર એ જાજમ માથે બેસતા ગયા, તો એક માણસ બેસે એટલી જાજમ વધી. એમને જમવાનું પીરસ્યું, એમ જે કહેવાય ચૂલા ઉપર એક સવા મણની કલુડી મૂકી, ડાલીભાઈએ સવા મણ ચોખા ઓર્યા, અને એ કલુડીમાંથી એ દરેક પીરને મનગમતા ભોજન જમાડ્યા. એમ કહ્યું કે તમારે શું જમવું છે, કોઈ કે લાડુ તો લાડુ જમાડ્યા, કોઈ કે ચોખા તો ચોખા, જે દાળ ભાત શાક એ સમયે જે પણ જમવાના મિષ્ટાન ચાલતા હતા એ દરેક વસ્તુ એમાંથી જમાડી, એમ એવા પરચા દીધા. અને જે મુખ્ય પાંચ પીર હતા એમને જમવાનો વારો આવ્યો ત્યારે એમણે એમ કીધું કે મહારાજ માફ કરજો, અમે તમારા વાસણમાં નહીં ખાઈ, અમે અમારા પાત્રમાં જ જમીએ છીએ, અને અમારા પાત્ર મક્કા મદીનામાં પડ્યા છે, અમે નહીં ખાઈ. ત્યારે મહારાજ આમ જે કહેવાય આંખના પાંપણ બંધ કરીને જે કહેવાય સેકન્ડના પલકારે આમ પોતાનો હાથ લાંબો કરી અને મક્કા મદીનામાંથી પાંચે પાંચ પીરના પાંચે પાંચ જે પાત્ર લાવી અને પાંચ પીરોને જમાડ્યા હતા. એવા રામદેવજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમારે ને મારે અંધાયને મળવાનું થયું છે. હવે બીજા સાથી મિત્ર કલાકારો ઘણા છે, એમને આપણે સાંભળીએ. ફરી વખત આવે ત્યારે લોક સાહિત્યની સંસ્કૃતિની ઘણી બધી વાતો કરીશું. અત્યારે ફરી પાછા હું ભાઈશ્રીને વિનંતી કરું. મેઘરાજભાઈ ચૌધરી.